नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। श्री सत्य प्रकाश विद्यापीठ द्वारा ऑनलाइन शिक्षण आयोजन करवामां आवे छे। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 ની અંદર કોમર્સ ની અંદર આપણે વિષય અર્થશાસ્ત્ર વિશે માહિતી છે એ મેળવવાની છે। ત્યાર લેક્ચર ની અંદર આપણે ટોટલી બધા જે ચેપ્ટર હતા એની માહિતી મેળવી અનુક્રમણિકા દ્વારા। હવે આપણે ચેપ્ટર નંબર 1 થી આપણે શરૂઆત કરવાની છે, જેનું નામ છે અર્થશાસ્ત્રના વિષય પ્રવેશ। બરોબર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના વિષય પ્રવેશ ની અંદર આપણે આજે ખાસ એની પ્રસ્તાવના જોવાની છે। બરોબર પ્રસ્તાવના જોવાની છે, ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે એના વિચારો જોવાના છે। બરોબર આ બધી વિશે આપણે ખાસ છે માહિતી છે એ મેળવવાની છે। તો ખાસ આજે આપણે પ્રસ્તાવના ની અંદર સામાન્ય પ્રસ્તાવના પરિરૂપ આપેલું છે, ખાલી અર્થશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર છે શું, બરોબર કેવી રીતના ડેવલપ થયું છે, કેવા હરેક અર્થશાસ્ત્રના વિચારો છે રજૂ કર્યા છે એના વિશે ખાસ આપણે આજે માહિતી છે એ મેળવવાની છે। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવનાની અંદર બહુ મહત્વની બાબતો છે પહેલા જ આપણે સમજી લેવાની છે। બરોબર અને આપણા માટે અત્યારે આ 11મો ધર્મ છે મેઇન પાયો છે। બરોબર તો આપણે અત્યારે પહેલેથી જ આપણે છે ધ્યાન રાખવાનું છે, પહેલેથી જ આપણે અર્થશાસ્ત્ર વિશે જાણવાનું છે। બરોબર એવી જિજ્ઞાસા આપણે રાખવાની છે। તો સૌ પ્રથમ પ્રસ્તાવનાની અંદર માનવી બુદ્ધિશાળી પ્રાણી છે। જો કેલ્વિન કોઇન્ટેવર સરસ પ્રજાને કીધું કે માનવી છે એ બુદ્ધિશાળી પ્રાણી છે। શું કામ બુદ્ધિશાળી? માનવી છે પહેલેથી બુદ્ધિશાળી, કારણ કે વિચારી શકે છે, જાણી શકે છે। બરોબર અર્થશાસ્ત્રની અંદર પોતે કંઈ કરી શકે છે એના માટે બુદ્ધિશાળી પ્રાણી કીધું છે। બરોબર ત્યાર પછી કીધું તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ પણ કરી શકે છે। જો પોતાની આસપાસની જે સૃષ્ટિનું જે સર્જન થયેલું છે, બરોબર પોતાની આસપાસની જે પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ કરી શકે છે, એની સાથે સાથે પોતાનું વર્ગીકરણ પણ છે એ કરી શકે છે। માનવ જીવનની સુખરૂપ ચાલત ને માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરેલી છે। જો ખાસ કરીને પોતાની જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે, પ્રાથમિક જીવન જરૂરિયાત, બરોબર પોતાની માનવ જીવન સુખ સગવડ પોતે ભોગવવા માટે અત્યારે ખાસ છે પોતે શું કરી રહ્યું છે, વ્યવસ્થા ઊભી કરી રહ્યું છે। જેમ કે સમાજ, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા, આવી વ્યવસ્થાઓને સમજવા માટે તેને પેઢી દર પેઢી ચાલવા માટે તથા વ્યવસાયમાં ઉભા થતા પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ માટે પણ માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે। બરોબર હવે ખાસ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા શાસ્ત્રો છે, બરોબર રાજ્ય શાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, નાગરિક શાસ્ત્ર છે, ભૂગોળ શાસ્ત્ર છે, બરોબર અર્થશાસ્ત્ર છે। હવે આ બધા શાસ્ત્રોમાંથી આપણે એક શાસ્ત્રની વાત કરવાની છે, અર્થશાસ્ત્ર પણ આ રોજિંદા ચાલે છે। કેવું કીધું છે કે પેઢી દર પેઢી ચાલ્યા કરે છે, બરોબર આનો ક્યાંય રૂકાવટ નથી હોતી, પેઢી દર પેઢી છે એ ચાલ્યા કરે છે। હવે આપણે અર્થશાસ્ત્ર નો અર્થ જોઈએ, અર્થશાસ્ત્ર છે શું? બરોબર તો અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ થાય છે શું થાય છે, અર્થનું શાસ્ત્ર। જો બહુ મહત્વની વસ્તુ છે, ખાસ આપણે અર્થશાસ્ત્ર જાણવા માટેની વ્યાખ્યા પણ જાણવાની જરૂરી છે, તો પહેલા જ કીધું કે અર્થશાસ્ત્ર જે શબ્દ છે એને જાણવા માટેનો અર્થ જે શેમાંથી બનેલું છે, અર્થમાંથી એટલે શાસ્ત્ર બનેલું છે। અર્થ અને શાસ્ત્ર બંને અલગ અલગ છે, પેલા અર્થ પછી શાસ્ત્ર, બરોબર એટલે બંનેને કમ્બાઈન કરો તો શું બને છે, આખા આખો સબ્જેક્ટ બની જાય છે જેને આપણે અર્થશાસ્ત્ર વિષય તરીકે ઓળખીએ છીએ, જેને આપણે સંસ્કૃત માં શું કહીએ છીએ, અર્થ પરથી જે અર્થ નીકળ્યો છે જે ઉતરી આવ્યો છે, બરોબર સંસ્કૃત માંથી જે આ અર્થ છે ઉતરી આવ્યો છે જેને આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ। સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે, તો ખાસ કરીને વિચારજો વિદ્યાર્થી મિત્રો કે સંસ્કૃત શબ્દની અંદર જે અર્થશાસ્ત્ર વિષયના ઘણા બધા છે એના અર્થ છે નીકળતા હોય છે, જેમાંનો એક અર્થ છે, બરોબર જેમાંનો એક જ છે જે ઉદ્દેશ, બરોબર એનો અર્થ એવો થાય છે કે ઉદ્દેશ શું, ઉદ્દેશ છે, બરોબર અર્થ ઘણા બધા નીકળે છે એમાંનો એક છે શું કીધું છે, ઉદ્દેશ્ય, બરોબર કશુંક મેળવવું, કંઈક મેળવવા માટે આપણે આ સમજવું પડે છે જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે, તેની સાથે છે ખાસ કરીને જો આર્થિક સાથે, બરોબર જો કોઈને પણ શીખીએ છીએ કે આધુનિક આર્થિક અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી છે આપણે આધુનિક તરીકે ઓળખીએ છીએ, આધુનિક યુગ તરીકે, બરોબર તો આર્થિક અર્થ સાથે જે સુસંગત આર્થિક અર્થ સાથે છે એ સંકળાયેલું છે। ત્યાર પછી કીધું કે ભારત અર્થશાસ્ત્ર ભારતીય ચિંતન, બરોબર ભારત સાથે જે ચિંતન જે જોડાયેલું છે જે વિચાર, બરોબર એની આપણે માહિતી મેળવી કે ઇતિહાસ પહેલેથી અર્થશાસ્ત્ર જે વિષય જે ડેવલપ થયેલો છે ત્યાંથી આપણે વાત કરી, બરોબર
તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે કેટલા વર્ષ જૂનો છે વિદ્યાર્થી મિત્રો? તો કે 5000 વર્ષ જૂનો. તમે ઇતિહાસની અંદર ભણી ગયા બરોબર, ચેપ્ટર 1-7 ધોરણ 10 ની અંદર ભણી ગયા સમાજની અંદર બરોબર. તો આપણું જે ભારતની જે સંસ્કૃતિ અને જે સભ્યતા છે એ કેટલા વર્ષ જૂનું છે? તો કે 5000 વર્ષ જૂનું. આપણે બધાને ખ્યાલ હશે કે 5000 વર્ષ જૂનો જે ઇતિહાસ છે એ ભારતની અંદર છુપાયેલો છે, એમાંની આપણે વાત કરવાની છે. તો કે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે બરોબર. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનમાં વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન મેળવ્યું. જો ખાસ કરીને 5000 વર્ષ જૂનો જે અભ્યાસ આપણે જે મળેલો છે બરોબર, એના તત્વચિંતનો જે છે બરોબર, ત્યાર પછી માનવ જીવનમાં વિવિધ પાસાઓનો અભ્યાસ છે એનું માર્ગદર્શન છે પૂરેપૂરું છે, એમાં દર્શાવેલું છે. તો કે અર્થશાસ્ત્ર વિષયની અંદર છે એ દર્શાવેલું છે. ત્યાર પછી કીધું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બરોબર, આ ચારે શું છે? પુરુષાર્થ છે બરોબર. હવે જે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ બરોબર, આ ચારે ચાર જે પુરુષાર્થ છે એની આપણે જે વાતચીત કરી બરોબર, તો એ પુરુષાર્થની અંદર માણસને કરવાનો હોય છે. જો ખાસ કરીને ચાર છે આપણે જોઈએ છીએ બરોબર, આપણા જીવનની અંદર બધાને બહુ મહત્વનું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બરોબર. તો એ પુરુષાર્થ છે આપણે કરવાનો હોય છે કોને? તો કે માણસને કરવાનો હોય છે બરોબર. માનવ જીવનના આ ચારે મુખ્ય ઉદ્દેશ છે આપણે બધાને ખ્યાલ છે બરોબર. આપણા માટે ને ભગવદ્ ગીતાની અંદર એ લખેલું છે, આપણા અર્થશાસ્ત્ર વિષયની અંદર આવે છે, સમાજની અંદર આવે છે બરોબર. દરેક શાસ્ત્રની અંદર આ ચારનું વર્ણન થઈ કરેલું છે બરોબર. એમાંનું વર્ણન છે થોડુંક આપણને અર્થશાસ્ત્રની અંદર છે ડેવલપ થયેલું બરોબર. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ આપણા મુખ્ય ચાર ઉદ્દેશ છે બરોબર. જેમાંથી જે અર્થ છે બરોબર, અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા બધા છે. જો આપણે ખાલી અર્થની જ વાત કરવાની છે, શાસ્ત્ર અલગ છે, શાસ્ત્ર ઘણા બધા છે આપણને બધાને ખ્યાલ છે, પણ એમાં એક શાસ્ત્ર છે આપણે અર્થશાસ્ત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી કહે છે હવે વ્યક્તિને પોતાને કંઈક મેળવવું હોય બરોબર, તો એના વિશે આપણે વાતચીત ઘણી બધી કરવાની છે બરોબર. તો કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ બરોબર. તો વ્યક્તિને પોતાને હરેક વસ્તુઓ મેળવવા માટે કંઈક છે એ પોતે કંઈક કરતા હોય છે બરોબર. ઇતિહાસની અંદર 5000 વર્ષ પહેલા ઘણી બધી વસ્તુઓ હતી આપણે ડેવલપ થાય બરોબર. પણ એમાંની આપણે થોડીક અર્થશાસ્ત્ર વિશે છે સામાન્ય બાબતો છે બરોબર. આપણે આ જીવન જરૂરિયાત સામાન્ય બાબતોની વાતચીત કરી છે કે આપણા રોજિંદા જે વસ્તુ કરી છે એ વસ્તુની જ આપણે વાતચીત કરવાની, બીજી એક વાતચીત નથી કરતા. તો કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી જે પ્રવૃત્તિ જેને આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે બરોબર. આપણી પોતાની જે જીવન જરૂરિયાત વસ્તુ છે એવી વસ્તુઓની જે વાતચીત છે એ થઈ શકે છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની જે પ્રાપ્તિ કરવા માટે ખાસ છે કારણ કે આપણને ખબર જ છે કે શ્રમ કરશે તો જ આપણને આવક મળવાની છે, બાકી આપણને ઘેર આવક છે મળવાની નથી. આશરે 2500 વર્ષ પહેલા એ વાત આપણે કરીએ તો આશરે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં જે એક મહત્વનું જેને આપણે કૌટિલ્ય તરીકે ઓળખીએ બરોબર, જે નિષ્ણાત હતા અર્થશાસ્ત્ર આપણે કહી શકીએ, તો પોતાના પુસ્તકની અંદર કૌટિલ્ય જેનું નામ બીજું નામ આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, તેમણે માનવ જીવનની આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન નક્કી કર્યું. હવે જો ચાણક્ય એવી સરસ મજાની ઘણી બધી વાત કહેલી છે કે પોતે માનવીને પોતાની આર્થિક જે પ્રવૃત્તિ છે બરોબર, જે પોતાની સુખ સગવડ જે ભોગવું છે એના માટે ખાસ છે કોટેલીએ ઘણી બધી વાતચીત કરી છે. તો માનવ જીવનની આર્થિક જે પ્રવૃત્તિ માટે ચિંતન છે એના પોતાના વિચાર છે પોતે અર્થશાસ્ત્રની અંદર રજૂ કર્યા છે. આ સંદર્ભમાં કોટેલીયાના મતે મનુષ્યની વૃત્તિનો અર્થ જે જાણવો એ બહુ મહત્વનો છે. પહેલી વસ્તુ કે મનુષ્યની વૃત્તિ કેવી છે, પોતાને કામ કરવાની વૃત્તિ છે, પોતાની આર્થિક વૃત્તિ કેવી છે. તો ઘણી બધી વૃત્તિઓ છે એ ખાસ આપણા મનુષ્યના જીવનની અંદર છે એ આ અને જાય બે વસ્તુ છે, આવવાની જવાની બે વસ્તુ જે મનુષ્યની વૃત્તિ છે આપણા માટે બહુ મહત્વ એનો અર્થ છે એ દર્શાવેલો છે બરોબર. ત્યાર પછી કહે છે કે મનુષ્યના વસવાવાળી જે ભૂમિ બરોબર, પહેલી વસ્તુ કે જે ભૂમિ છે, પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર છે, એટલે આપણે તેને આપણે અર્થશાસ્ત્ર તરીકે છે એ ઓળખીએ. કેના માટે? તો કે પૃથ્વીનું આપણે લાલન પાલન કરવું જોઈએ બરોબર. પહેલી વસ્તુ કીધી કે પોતે આપણે મનુષ્ય વસવાટ ક્યાં કરતો કે પૃથ્વી ઉપર, જો પૃથ્વીને જો આપણે વ્યવસ્થિત નહીં સાચવી બરોબર તો આપણને ઘણું બધું છે એ નુકસાન. એવી બધી વાત છે એ અર્થશાસ્ત્રની અંદર છે સરસ મજાની છે મૂકેલી છે બરોબર. તો આપણે
શાસ્ત્રની આપણે વાત કરી હવે ત્યાર પછી આપણે કહીએ છે કે વિવિધ જે અર્થશાસ્ત્રો છે બરોબર એમાં જુદા જુદા જે અર્થશાસ્ત્રના જે ઘણા બધા વિષયો છે જે અર્થશાસ્ત્રી હતા એની વ્યાખ્યાઓ છે મૂકેલી છે બરોબર છે આમાં આપણે વ્યાખ્યા આપણે જોઈએ એડમ સ્મિથે આપેલી જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા બરોબર તો એડમ સ્મિથે જે ઘણી બધી અર્થશાસ્ત્રની આપણને જે વ્યાખ્યા આપી છે એમાંની આપણે એક વ્યાખ્યા છે ખાસ આપણે જોવાની અર્થશાસ્ત્ર તો ઘણા બધા છે બરોબર અર્થશાસ્ત્ર ઘણા બધા બની ગયા એમાં આપણે ત્રણ ચાર અર્થશાસ્ત્ર જ લીધા છે હજાર નથી લીધા એના માટે ખાસ આપણે છે પેલી જે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે તો અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે પહેલા પોઈન્ટ આવી ગયો કે અર્થશાસ્ત્ર છે કેવું શાસ્ત્ર કીધું છે તો કે સંપત્તિનું શાસ્ત્ર કીધું છે તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર તેના માટે તો ખાસ કરીને જોયું કે ભૌતિક સુખ સગવડ જોડવા માટે ઉત્પાદક શ્રમ દ્વારા બરોબર જે ઉત્પન્ન થયેલી જે ભૌતિક જે સંપત્તિ છે તેનું ઉત્પાદન અને વપરાશ બરોબર શું કરવાનું છે તો કે વિનિમય બરોબર વિનિમયનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર છે બરોબર ત્યાર પછી નંબર 2 ની અંદર કહે છે જે માર્સલ પ્રોફેસર માર્સલે આપેલી જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા અર્થશાસ્ત્ર નંબર 2 જે આપણે 1880 માં આપેલી જે આલ્ફ્રેડ માર્સલના પોતાના પુસ્તકની અંદર પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ ની અંદર જે આ લખેલી વ્યાખ્યા છે બરોબર આ ક્વેશ્ચન જે વિદ્યાર્થી મિત્રો દર વખતે 11માં ની અંદર પૂછાય છે એમસીક્યુ ની અંદર અથવા બીએસક્યુ ની અંદર કે પ્રોફેસર માર્સલે ક્યાં નામનું પુસ્તક લખેલું છે તો આન્સર ની અંદર આવશે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ બરોબર ક્યારે લખેલું છે તો કે 1890 ની અંદર ખાસ યાદ રાખવાની છે તો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ ની જે માહિતી આપેલી છે એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે જો રોજબરોજની જે આપણે જિંદગી જીવી છે માણસ બરોબર એના માટે ખાસ છે તો કે એના માટે કે આર્થિક વ્યવહારો માટે જે અભ્યાસ કરતું શાસ્ત્ર છે એ આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ જેમાં ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશની સુખાકારી મેળવવા માટે રોજબરોજને જે આપણે સુખ મેળવવું છે પણ આપણને પહેલી જ વસ્તુ સુખ ક્યાંથી મળશે કે આપણને પોતાની જે સુખાકારી જે સુખ છે એ આવકમાંથી પ્રાપ્ત થશે બરોબર એના માટે કીધું કે વપરાશ અને જે સુખાકારી મેળવવા માટે ખાસ છે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ જે કરવો છે જરૂરી છે ત્યાર પછી કીધું સેમ્યુલસને આપેલી જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકોને પહોંચે છે તે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે હરેક વ્યક્તિ પોતાના જે સાધનો છે બરોબર લોકોને અંદર સમાજ કેવી રીતે પોતાના અછતવાળા જે વિસ્તારો છે બરોબર એના દ્વારા જે અગત્યની જે જરૂરિયાતો પોતાની છે એ અગત્યની જરૂરિયાતો કેવી રીતે ઉત્પાદન કરે છે પહેલી વસ્તુ જો ખેડૂત છે એનું કાર્ય કેવું હોય સમાજની અંદર ખાસ આપણે ખેડૂત છીએ તો આપણે પહેલી વસ્તુ ઉત્પાદન કરવું જોઈએ અછતવાળા વિસ્તારની અંદર આપણે છતવાળા વિસ્તાર આપણે જાય બરોબર તો આપણે પહેલી વસ્તુ આપણે માગશે કે અછતવાળી વસ્તુ બરોબર આપણે જોઈ શકીએ અત્યારે બધી જગ્યાએ અછતવાળી વસ્તુ સૌથી વધારે છે છત કે નથી બરોબર અછતવાળી વસ્તુ વધારે છે એટલે એ જગ્યાએ ખાસ શું હોય આપણે તો કે ઉત્પાદન કરવું જરૂરી છે અને જુદા જુદા લોકોને પહોંચે તે માટે અર્થશાસ્ત્ર અભ્યાસ કરે હરેક લોકોનો ઉપયોગ થાય એવી વસ્તુ છે સેમિનારે દર્શાવેલી છે ત્યાર પછી કીધું રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અર્થશાસ્ત્રમાં વિના આર્થિક અર્થશાસ્ત્ર વિના આર્થિક વર્તનોનો અભ્યાસ કરતો શાસ્ત્ર છે જેને આપણે વાસ્તવવાદી તરીકે ઓળખીએ છીએ તેનો અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે માટે તે સામાજિક વિજ્ઞાન છે જો સેમિનારે ચોખ્ખો સ્પષ્ટ કહી દીધું કે વૈજ્ઞાનિક ઢબે આપણે જોઈ બરોબર તો અર્થશાસ્ત્ર આપણે જોઈ શકીએ કે અર્થશાસ્ત્ર વિના આર્થિક વર્તન છે આપણે અભ્યાસ કરતું શાસ્ત્ર છે આપણે કહી શકીએ પણ કેવું કીધું છે કે વાસ્તવવાદી કીધું છે બરોબર ત્યાર પછી કીધું કે તેનો અભ્યાસ કેના દ્વારા થાય છે એની પદ્ધતિ કેવી તો કે વૈજ્ઞાનિક ઢબ દ્વારા છે બરોબર તે માટે કેવું વિજ્ઞાન કહે છે કે સામાજિક વિજ્ઞાન તરીકે તેને ઓળખવામાં આવે છે ચાલો તો આપણે આપણે જાણીએ છીએ રાખશું અમારી સદી પ્રકાશ યુટ્યુબ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો જય હિન્દ જય ભારત